નમસ્કાર, મેટ્રો ન્યૂઝ આપ જોઈ રહ્યા છો જિજ્ઞા સાથે. ગુજરાતમાં માત્ર 6 જ માસમાં 2,41,000 કરતા પણ વધુ કુપોષિત બાળકોનો વધારો થયો છે. આવો અમે નથી કહેતા, પણ સ્વયં રાજ્ય સરકારે જ આ કબૂલાત કરી છે. આજથી 6 મહિના પહેલા રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા 1,42,142 જણાવી હતી. આંકડો 9 જુલાઈ 2019 છે, પણ 27 ફેબ્રુઆરી 2020 ના દિવસે એટલે કે 6 જ મહિનામાં કુપોષણથી પીડાતા બાળકોનો આંકડો પહોંચી ગયો છે 3,83,740 પર. મતલબ કે ગુજરાતમાં 6 જ માસમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં 2,42,698 નો વધારો થયો. રાજ્યના લગભગ દરેક જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા વધી છે, પણ બનાસકાંઠામાં સૌથી વધુ 22,194 બાળકો કુપોષણનો ભોગ બન્યા, જ્યારે બોટાદ અને પોરબંદરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ સૌથી ઓછું વધ્યું. જિલ્લા વાઇઝ જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં 28,265, આણંદમાં 26,021, નર્મદામાં 17,949 બાળકો, ખેડામાં 19,269, પંચમહાલમાં 2,036 બાળકો, દાહોદમાં 22,036 બાળકો, દાહોદમાં 22,613 બાળકો કુપોષણથી પીડિત છે. ભણશે ગુજરાતના નારા હવે મંદ પડી ગયા છે, કારણ કે વાસ્તવિકતા સામે આવી ગઈ છે. રાજ્યની અનેક પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ હોવાના આંકડા સામે આવ્યા છે. બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં કુલ 1,484 ઓરડાની ઘટ છે, જ્યારે ભાવનગર જિલ્લામાં 775, બોટાદ જિલ્લામાં 160, અરવલ્લીમાં 636 ઓરડાની ઘટ છે. ઉપરાંત પાટણ જિલ્લાની સરકારી શાળાઓમાં 618 ઓરડા અને અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કુલ 402 ઓરડાઓની ઘટ છે. વિધાનસભામાં નવો ટેબ્લેટની કિંમતને લઈને વિપક્ષ અને સરકાર આમને સામને આવી ગયા. પરેશ ધાનાણીએ ગૃહમાં આક્ષેપ લગાવ્યો કે જે ટેબ્લેટ 1,400 રૂપિયામાં ઓનલાઈન મળે છે, તેના માટે સરકારે 6,667 રૂપિયા ચૂકવે છે. આ રીતે સરકારે ટેબ્લેટ કંપનીને 150 કરોડ વધુ ચૂકવ્યા છે. બીજી તરફ સરકાર તરફથી ભૂપેન્દ્રસિંહે કહ્યું કે 1,400 રૂપિયા તો માત્ર ટચસ્ક્રીનની કિંમત છે, આખું ટેબ્લેટ $99 એટલે કે 7,000માં આવે છે. સરકારે જે ટેબ્લેટ વિદ્યાર્થીઓને આપવાની યોજના જાહેર કરી હતી, એ જ ટેબ્લેટ, એ જ મોડલ, એ જ સ્પેસિફિકેશન આજની તારીખે પણ ઓનલાઈન જો ખરીદી કરવામાં આવે તો સરકારી ભાવ 6,667 રૂપિયા, યુવાનો પાસેથી લોકફાળો વસૂલી લો 1,000 રૂપિયા, બજારની અંદર ખુલ્લી બજારમાં મળી રહ્યું છે માત્ર 1,408 રૂપિયે, એટલે કે એક યુનિટ દીઠ 5,259 રૂપિયા જેટલી વધારાની કિંમત લેનોવા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને ચૂકવવામાં આવી છે. જે એમણે 1,400 રૂપિયા કિંમત કહી છે એ માત્ર ટચ સ્ક્રીનની કિંમત છે, આખા ટેબ્લેટની કિંમત નથી. ટચ સ્ક્રીનની કિંમત છે, એ ટચ સ્ક્રીનની કિંમત $19.56 છે, જેની કિંમત 1,400 રૂપિયા થાય, પણ આખું ટેબ્લેટ એની કિંમત $99 છે. રાજ્ય સરકાર દ્વારા બુધવારે બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે ખેડૂતોને પાકમાં અતિવૃષ્ટિના કારણે ખૂબ નુકસાન થયું છે. પહેલા 150 કરોડ, પછી 700 કરોડ અને પછી 3,000 કરોડથી વધુની સહાયની જાહેરાત કરાઈ હતી, પણ જે સિસ્ટમથી આપવું જોઈએ તે પ્રમાણે થયું નથી. સુરત વિરમગામમાં પણ બીજાના ખાતામાં પૈસા જમા થયા છે. ખેડૂતોને મદદ કરવામાં આવા કૌભાંડો કોના દ્વારા થાય છે તેની તપાસ કરીને જવાબદારને કડક સજા કરવામાં આવે તેવી માંગ છે. મારી જાણકારી મુજબ મને તો એવું પણ જાણવા મળ્યું કે મૃત ખેડૂતોના ખાતામાં પણ જે કંઈ પૈસા કંઈ જમા કર્યા, એ પૈસા પાછા એના ખાતામાં નહીં, એના ફેમિલીના ખાતામાં નહીં, કોઈ અન્યના ખાતામાં જમા થઈ ગયા. આવું જો ખરેખર હોય તો એ બહુ કમનસીબ બાબત છે. ખેડૂતોને સહાય કરવાની જગ્યાએ, મદદ કરવાની જગ્યાએ સરકારે આવી બાબતો ઉપર ખૂબ ધ્યાન આપીને આવા કૌભાંડો કેમ થાય છે, કોના દ્વારા થાય છે અને કઈ રીતે થાય છે
એની તપાસ કરીને ચોક્કસ જે ગુનેગારો હોય આમાં સંડોવાયેલા હોય એને કડકમાં કડક સજા આપીને ખેડૂતોને આમાંથી ઉગારવા જોઈએ। गांधीनगर कच्छनी राजधानी भूज में सहजानंद गर्ल्स इंस्टीट्यूट की विद्यार्थिनियों कपड़ा उतारी मासिक धर्म की तपास कराई थी। आ मामलो आज प्रश्नोत्तरी दरमियान विधानसभा गृह में गूंजो हतो। कांग्रेस धारासभ्य अनिल जोशियाराए आ मुद्दों उठाव्यो, साथे सरकार पर आक्षेप करीने सरकारनी नीति सामे प्रश्नार्थ उभा कर्या। जो कि आ मामले नायब मुख्यमंत्री नीतिन पटेले उत्तर आपीने समग्र मामले योग्य कार्यवाही कराई होवानी माहिती आपी। गांधीनगरमां विधानसभानी बीजी बैठकमां कांग्रेसी धारासभ्यो अध्यक्ष राजेन्द्र त्रिवेदीने मळवा पहोंच्या। कांग्रेसी धारासभ्ये कृषिलक्षी सवाल पूछता पाकवार माहिती मांगी हती। सरकारे पाकवार माहिती आपवाने बदले जनरल वावेतरनी माहिती आपी देता आ अंगे कांग्रेसी धारासभ्यो अध्यक्षे रजूआत करवा पहोंच्या। विरोध पक्षना नेता परेश धानाणीए नियम 92 हेठळ नोटिस आपी आ मुद्दे विस्तृत चर्चा करवा मांगणी कराई। गांधीनगर इन्फोसिटीना बिजनेस पार्कना गेम झोनमां त्रण युवकोए बोथड़ पदार्थ मारी एक युवकने इजाग्रस्त कर्यो। हुमला बाद त्रण युवको फरार थई गया, इजाग्रस्तने होस्पिटलमां खसेडायो छे। इन्फोसिटी पासे आवेल बिजनेस पार्कमां आ घटना घटी। त्रण युवकोने बोथड़ पदार्थ मारी अने एक युवक भागी चूक्यो। इजाग्रस्त युवकने अत्यारे सारवार अर्थे होस्पिटलमां खसेडवामां आव्यो छे। हाल पोलीस घटनास्थळे पहोंची छे। समग्र घटनानी तपास हाथ धरवामां आवी छे। गांधीनगर गेम झोनमां युवकोए मारामारी करी इन्फोसिटी पासे बिजनेस पार्क आव्यो छे अने त्यां मारामारीनी आ घटना घटी। संवाददाता रवि भावसार जोड़ाई गया छे। रवि जणावो शुं छे आखो मामलो? बिल्कुल जी, जो बात करवामां आवे तो गांधीनगरना रायसण गाम रायसण पासे जे सांजना समये जे बिजनेस पार्क आवेलो छे त्यां आगळ एक गेम झोन करीने दुकान आवेली छे। त्यां आगळ जे गीत वगाडवानी बाबतने लईने बे जूथो वच्चे સામસામે માથાકૂટ થઈ હતી। જો વાત કરવામાં આવે તો સન્ની પટેલ નામના યુવકને હાલ માથામાં ઘા વાગતાથી ઈજાગ્રસ્ત થયો હતો અને તેને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। અન્ય સાથે 3 યુવકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, તે લોકોને પણ અત્યારે હાલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો। જો વાત કરવામાં આવે તો 10 કરતાં પણ વધારે જે લોકોનું ટોળું હતું તેના તે લોકો દ્વારા જે સન્ની પટેલ અને તેના મિત્રો પર હુમલો કરવામાં આવ્યો હતો। જી આભાર રવિ તમામ જાણકારી આપવા માટે। ગાંધીનગરની આ ઘટના છે, ઇન્ફોસિટી પાસે આ ઘટના ઘટી હતી, બિઝનેસ પાર્કમાં મારામારીની ઘટના ઘટી, હાલ પોલીસ ત્યાં પહોંચી ચૂકી છે। ગાંધીનગરના નવા સચિવાલય પાસે યુવકે ઝેરી દવા ગટગટાવી હોવાનો બનાવ સામે આવ્યો। વાત એમ બની કે એક યુવાન મુખ્યપ્રધાનને મળવા જવા પાસ લેવા માટે ગયો હતો, પણ તેને સચિવાલયમાં પ્રવેશ નહીં આપતા તેણે ઝેરી દવા ગટગટાવી હોવાનું સામે આવ્યું। મહત્વનું છે કે આ યુવાન બ્લેક લિસ્ટમાં હોવાના કારણે તેને પાસ આપવામાં આવ્યો ન હતો। અમદાવાદના ઘીકાંઠા વિસ્તારમાં આવેલા સબ રજિસ્ટ્રારના હેડક્વાર્ટરમાં જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો અધિકારી રૂપિયા 1140ની લાંચ લેતા ઝડપાયો હતો। રાજેશ પટેલ નામનો અધિકારી મકાનના જૂના દસ્તાવેજોની નકલ મેળવવા માટે થતી કાયદેસરની ફી ઉપરાંત વધારાની રકમ લાંચ પેટે માંગતો હતો, જે અંગે એસીબીને માહિતી મળી। એસીબીએ ટ્રેપ ગોઠવી અને અધિકારીને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડ્યો। એસીબીએ તપાસ કરતા અધિકારીના પૈસાના ડ્રોવરમાં પાવતીની રકમ ઉપરાંત બિનહિસાબી 10,000 રૂપિયા રોકડા મળી આવ્યા, જેથી આ લાંચી અધિકારીએ અન્ય અરજદારો પાસેથી પણ ફી ના થતા 660 રૂપિયા ઉપરાંત અન્ય રકમની લાંચ માંગી હોવાનું એસીબીના ધ્યાને આવતા વધુ તપાસ શરૂ કરી। જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ કેટલા સમયથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતો હતો અને અત્યાર સુધી કેટલા અરજદારો પાસે લાંચ લીધી, અન્ય કયા કર્મચારી કે અધિકારી આ કર્મી સાથે લાંચના રૂપિયામાં ભાગીદાર છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી।
અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા 50 લાખ કરતાં પણ વધારે રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે આરોપી પરમાર કનૈયાલાલે પોતાના વકીલ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી, જેમાં કોર્ટે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટની જુબાનીને સાંભળ્યા બાદ અને આરોપીના વકીલ રિઝવાન રાજપૂતને સાંભળ્યા બાદ આરોપીના જામીન મંજૂર કર્યા. ગુનાની ઢોંગમાં હકીકત એવી હતી કે માધવપુરાની હદમાં દધીબી બ્રિજ પાસે ફરિયાદી જે હતા એમની ભાગીદારી પેઢીના શેડો હતા, જેમાં શેડ નંબર 31, 32 અને 33માં જે તોમતદારો છે એ લોકોએ બોગસ સિગ્નેચર કરી, બોગસ પાવર ઓફ એટર્ની કરી ઓર ફરિયાદીના જે ડોક્યુમેન્ટો છે એ ડોક્યુમેન્ટોની સિગ્નેચરની કોપી કરી મુજબની તોમતદાર ફરિયાદ હતી, ફરિયાદે કરી લીધી, જેમાં એક ફરિયાદમાં તોમતદારના એક જ તોમતદારના નામ હતા. અમદાવાદના આસારવામાં પોલીસકર્મીની હત્યા કરનારા આરોપીની ધરપકડ કરાઈ છે. ચમનપુરા સર્કલ પાસે આરોપી અને અન્ય 3 શખ્સોએ પોલીસકર્મી પર ચાકુથી હુમલો કર્યો, જેમાં પોલીસકર્મીનું મોત થયું. મૃતક પર ચપ્પુના ઘા કરનારા અન્ય 3 આરોપી હજુ ફરાર છે. જાણવા મળેલું કે જે અને ફરિયાદમાં વર્ણન પણ હતું કે ભાઈ વાળ જે ગોલ્ડન કલરના કરી અને જે ગેંગ છે ચાઇનીઝ ગેંગ એ ટાઈપના માણસો હતા, એટલે એ વર્ણન આધારે અને જ્યાં ત્યાં નજરે જોનાર શાહેદો હતા આ બનાવ બન્યો ત્યાં, એની પૂછપરછ દરમિયાન એક આરોપીનું જે નામ મળી આવ્યું એને ધરપકડ આજે કરેલી છે 14:00. આરોપી જે છે એ ગોવિંદ ઉર્ફે જિગ્નેશ ઉર્ફે પકલો સન ઓફ જયંતિભાઈ પટણી એની ધરપકડ કરવામાં આવેલી છે. વડોદરાના સંગમ ચાર રસ્તા પર આવેલા સંગમ જ્વેલર્સ સાથે ઠગાઈ થઈ. મમ્મીને વીંટી અને ચેન બતાવીને ખરીદવાના કહી ભેજાબાજે છેતરપિંડી આચરી. એટલું જ નહીં, જ્વેલર્સે વાંધો ઉઠાવતા બદલામાં આઈફોન આપી ભેજાબાદ ચેન વીંટી લઈ ફરાર થઈ ગયો. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. અમદાવાદમાં ખોરાક અને ઔષધ નિયમન દ્વારા કરાયેલી રેડને મામલે મદદનીશ કમિશનરે મેડિકલ એજન્સીને પત્ર લખ્યો હતો. મદદનીશ કમિશનર ડોક્ટર જે પટેલે વિવાદાસ્પદ પત્ર લખ્યો, તેમજ પત્રમાં મીડિયાને કોઈપણ જાણ ન કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 12 ફેબ્રુઆરીએ બાપુનગરમાં જયપ્રભુ મેડિકલમાં એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી એસિટો કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી. કેમિકલ કંપનીમાં લાગેલી આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. કેમિકલ કંપનીમાં લાગેલી આગને ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ કાબૂમાં લીધી. કંપનીમાં આગ લાગતા જ અમરસિંહ ગંગાદીન કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી પડ્યો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થયો. જ્યારે ચોથા માળે કામ કરી રહેલો રાજુ પાસવાન ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયો. ₹21.80 લાખની છેતરપિંડીમાં બગલામુખી મંદિરનો પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાય હાલ પોલીસના રિમાન્ડ પર છે, ત્યારે પોલીસ સ્ટેશનમાં પાખંડી સાધુ પ્રશાંતને આપવામાં આવી રહી છે વીઆઈપી ટ્રીટમેન્ટ. બગલામુખી મંદિરના પાખંડી છે પ્રશાંત ઉપાધ્યાય, હવે હદ કરી પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ તેને મળી રહી છે. પાખંડી સાધુના અનુયાયીઓ બેરોકટોક તેને જમવાનું અને તમામ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં ઓફિસરની હાજરીમાં પોલમપોલ સામે આવતા ચર્ચાનો વિષય બન્યો. વારસિયા પોલીસ સ્ટેશન ખાતે ઉભા છે અને જે વિડીયો વાયરલ થયો છે તેમાં દેખાતી જે મહિલા છે એ દિશા સચદેવા છે અને અત્યારે અહીંયા પોલીસ સ્ટેશનમાં જ મોજુદ છે. તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે એ ક્યારે ત્યાં પહોંચ્યા અને પ્રશાંત ઉપાધ્યાય જે લોકઅપમાં બંધ છે એમને શું આપ્યું આપે. મેને ઉનકો ખાને સે પહેલે વાલી દવાઈ દી ક્યોંકિ ઉનકા લંચ ટાઈમ થા તો ખાને સે પહેલે હમ જો દવાઈ દેતે હૈ વો દી રહે હૈ. વો ક્યા દવાઈ ક્યા હૈ, કૌન સે બીમારી કી. उनका मेडिसिन स्केड्यूल है मेरे पास, उस हिसाब से है. अभी कौन सी बीमारी की है इतना सब डिटेल में मुझे नहीं पता है. जस्ट नो कि वो दवाई देनी होती है खाने से पहले.
तो आप, आप, आप कौन है और कहाँ से आए, उनके रिश्तेदार में लगते? मैं सत्संगी हूँ, मैं सत्संगी हूँ, ही कह रही हूँ। तो आप कब से उनको दवाई देती है? कब से देती हूँ अभी उतना मुझे याद नहीं है, एक साल हुआ होगा। तो एक साल से आपको पता नहीं कि कौन सी बीमारी उनको, काय की दवाई दी जा रही है? बीमारी अभी मुझे इतना डिटेल में नहीं पता। तो आप सिर्फ दवाई देते हैं? अभी आए थे आप, अभी दवाई दी आपने? कब दी? मैंने अभी थोड़ी देर पहले दी ना, इन्होंने देखा तब जी। तो आपने परमिशन ली थी, पुलिस थाने में किसी को बताया था? जी जी, मेरी गलती है, मैंने परमिशन नहीं ली थी, मुझे पता नहीं था इतना, सो सॉरी। तो परमिशन के बिना आप कैसे किसी को लॉकअप के पास, और आरोपी आपको पता है ना? मुझे बिल्कुल नॉलेज नहीं था इस बात का कि आई एम सॉरी, आई एग्री, मेरी मिस्टेक थी इसमें, आई एम सॉरी। तो कब कब दवाई दी है अरेस्ट होने के बाद? मैंने अभी दी, फर्स्ट टाइम जी। तो पुलिस में किसी को आपने इन्फॉर्म नहीं किया, बताया नहीं, परमिशन नहीं लिया आपने? नहीं, मैंने अभी नहीं ली, बट नेक्स्ट टाइम ऐसा कुछ होगा तो मैं परमिशन लेके ही करूंगी कुछ भी। तो आपको पता है कोई भी अपराधी होता है उसको ऐसे विदाउट परमिशन, पुलिस की परमिशन नहीं दे सकते? मुझे नॉलेज नहीं था इस चीज का, आई एम सॉरी। दवाई के अलावा क्या क्या मुहैया किया जाता है उनको? बाकी तो मुझे नहीं पता, जस्ट नो कि मुझे अभी सिर्फ खाने का पता चला, तो मैंने खाने से पहले वाली दवाई दी बस, बाकी और कुछ नहीं पता मुझे जी। तो आए महिला छे जेमने पुलिस नी परवानगी वगर आरोपी पाखंडी जे छे प्रशांत उपाध्याय तेने दवाओ आपी छे तेवू आ महिला नु केवू छे। कैमरामैन डीके सोलंकी साथे अमित ठाकुर, मंतव्य न्यूज, वडोदरा। કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ જયંતિભાઈના પુત્ર અમિત પડાડિયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાડિયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની જ દલિત સમાજની યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કર્યું, બાદમાં રિવોલ્વરની અણીએ તેનું દુષ્કર્મ આચર્યું। રાજકોટ પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો। બળાત્કાર કેસમાં નેતા પુત્રનું પરાક્રમ, युवती साथे दुष्कर्म आचरी फरार, पुलिसे नेता पुत्र अने सागीरतोनी शोधखोळ आदरी। रिवोल्वरनी अणीए अनुसूचित समाजनी युवतीने गोंधी राखी राजकोट तालुका भाजपना पूर्व महामंत्री अने रामोद गामना सरपंच जयंतिभाईना पुत्र अमिते पोताना मित्रों साथे दुष्कर्म आचरता जिल्लाना राजकारणमां भूकंप सर्जायो छे। અમિત અને તેના સાગીરતોએ યુવતીને અવાવરુ જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક યુવતી સાથે શરીર સંબંધ બાંધી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે કોટડા સાંગાણી પોલીસે યુવતીની ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। ડીવાયએસપી શ્રુતિ મહેતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। તો બીજી તરફ જિલ્લા પોલીસ વડા સમગ્ર ઘટના અંગે રાજકોટમાં પત્રકારોને માહિતી આપી હતી। એમાં કાલે એક બેન છે જેમને આ રીતેની ફરિયાદ જાહેર કરેલી હતી, ત્યાં ગોંડલના સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને આ પ્રમાણેની જાહેરાત કરી હતી કે એમના સાથે રેપ થયેલું છે। આમાં ત્રણ આરોપીઓના નામ એમને કીધા છે। આ બધી હકીકત અમે રાત સુધી વેરીફાઈ કરાવેલી અને વેરીફાઈ કર્યા પછી એમાં ગુનો દાખલ કરવામાં આવેલું છે અને આરોપીઓની પણ અમારી પાસે માહિતી છે, એટલે એની ધરપકડ વહેલી તકે કરી લેવામાં આવશે। યુવતીનો મેડિકલ ટેસ્ટ કરાયો, યુવતી હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ। પોલીસે અમિત અને તેના સાગીરત વિપુલ અને શાંતિ ગોવિંદ સામે આઈપીસી કલમ 363, 376 ડી, 376 બે એન્ડ 504, 506 બે, 114 તથા જીપી એક્ટ કલમ 37(1), 135 તથા એટ્રોસિટી એક્ટની કલમ 31W, 32 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1BA) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। યુવતી જ્યારે ઘરે એકલી હોય ત્યારે આ ત્રણેય શખ્સો આવ્યા હતા અને અપહરણ કર્યું હતું। વિગત એમને જાહેર કરેલી છે, એના આધારે અમે એના મેડિકલ ટેસ્ટ પણ કરાવેલા છે અને અમારા ડીવાયએસપી કક્ષાના અધિકારી, એસસીએસટીના મહિલા કર્મચારી અધિકારી છે, એમને અને બીજા અધિકારીઓને પણ સાથે રાખીને પૂછપરછ કરીને વેરીફાઈ કર્યા પછી અમે ગુનો દાખલ કર્યો છે। સમગ્ર મામલે હાલ તો ત્રણેય આરોપીઓ ફરાર છે, પરંતુ ભાજપ નેતાના પુત્રના દુષ્કર્મના પરાક્રમથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં 16 બોગસ એકાઉન્ટ ખોલી રૂપિયા જમા કરાવતા આવતા મજૂરોના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરતા શખ્સની ધરપકડ કરાઈ છે। રાજીલ જાવિયા નામના શખ્સે અલગ અલગ બેંકમાં 16 જેટલા બોગસ ખાતા ખોલી એટીએમમાં રૂપિયા જમા કરાવવામાં આવતા મજૂરો સાથે છેતરપિંડી આચરતો હતો।
રાજીલ એટીએમની બહારથી લોકોને શિકાર બનાવતો, બેંકના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દેવાના નામે રૂપિયા લૂંટતો હતો. સાયબર ક્રાઇમનો આ અનોખો કિસ્સો છે જેમાં આરોપીએ કુલ 16 બેંક એકાઉન્ટ ખોલ્યા હોવાનું સામે આવ્યું. એની પાસેથી જેટલી પણ અમારે પાસે પાસબુક રિકવર થઈ છે તમામ પાસબુક્સ એમના પોતાના નામની જ છે અને અત્યારની પૂછપરછમાં એમને એક્સેપ્ટ કરેલું છે કે આ એકલા હાથે જ બધું કરતા હતા. અને એટલા બધા એકાઉન્ટ્સ છે એ એકાઉન્ટ્સમાં કેવાયસી વેરિફિકેશન ઘણી વખત રહી જતા હોય છે. આપને ખબર હશે કે કેવાયસી વેરિફિકેશન માટે આપણી પાસે આવે છે, તો અમે બધા બેંક્સને પણ આ અનુસંધાને જાણ કરીશું કે આપના બેંક્સના ખાતાનું આ રીતે મિસયુઝ થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના શેરડી કાપડીના કામદારો આવતીકાલથી હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી રહ્યા છે. મજૂરો અને કામદારોની વિવિધ પ્રકારની માંગણીઓ સાથે હડતાળ પર ઉતરશે. સુગર ફેક્ટરી સાથે કામ કરતા કટિંગ અને લોડિંગના કામદારો હડતાળ પર ઉતરવાના છે. શેરડી કાપવાની મજૂરીનો ભાવ વધારવા, કામના સ્થળે મજૂરોને રહેવાની, પાણી વીજળી શૌચાલયની વ્યવસ્થા કરવા, સામાજિક સુરક્ષાના લાભો આપવા સહિતની માંગણીઓ સાથે હડતાળ પર ઉતરશે. સાથે જ મહારાષ્ટ્ર સરકારના કામદારો માટેના મથાળી બોર્ડ કાયદાની જેમ ગુજરાત સરકાર પણ મથાળી કાયદો બનાવે તેવી પણ માંગ કરાઈ છે. આના જે અગ્ર સચિવ, મુખ્ય સચિવ અને એના લોકલ કલેક્ટર્સ, તાપીના કલેક્ટર્સ, જે એમના જે મધ્યપ્રદેશના જે છે એમના કલેક્ટર્સને, અહીંના લેબર ડિપાર્ટમેન્ટને, તમામને અમે છેલ્લા 5 વર્ષથી કહીએ છીએ કે આ શોષણ કરવાની જે પદ્ધતિ છે એમાં સુધારો કરો, 5 વર્ષથી એકનું એક વેતન આપવાનું બંધ કરો અને નવી ફોર્મ્યુલા લાગુ કરો. ખાસ કરીને અહીંયા પડાવોમાં જ્યારે રહેતા હોય છે, પરિવાર સાથે માઇગ્રેશન છે, પારિવારિક માઇગ્રેશન, એટલે સગર્ભા ધાત્રી માતાઓ બાળકો આ બધા અહીંયા આવે છે, તો સરકારની જવાબદારી બને છે કે આ તમામ પડાવોની અંદર શિક્ષણ, આરોગ્ય અને આઈસીડીએસની જે સુવિધાઓ છે એમને ઉપલબ્ધ કરાવવામાં આવે. આ પ્રકારની કોઈ સુવિધાઓ અત્યાર સુધી ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન દ્વારા શિક્ષકોએ વિવિધ માંગને લઈને ધરણા નાખ્યા હતા. ફેબ્રુઆરી દિલ્હીમાં જંતર મંતર ખાતે ધરણા કર્યા. પ્રાથમિક શિક્ષકોની વિવિધ માંગોને લઈને ધરણા કરવામાં આવ્યા, જેમાં સુરતની નગર સમિતિની શાળાના 9 શિક્ષકો જોડાયા, જ્યારે સમગ્ર ગુજરાતમાંથી 5,000 શિક્ષકો ધરણામાં જોડાયા. રાજકોટના મહિકા અને ઢેબચડા ગામની વચ્ચે સીમમાંથી તાજી જન્મેલી બાળકી ગઈકાલે મળી આવી હતી. બાળકીને કૂતરું મોંમાં પકડીને જતું હતું. તે અરસામાં 20 યુવકો ક્રિકેટ રમીને જઈ રહ્યા હતા ત્યારે બાળકીનું રડવાનો અવાજ સંભળાયો અને નજર દોડાવી તો એક કૂતરું બાળકીને મોઢામાં લઈને જઈ રહ્યું હતું. યુવકોએ પળનો પણ વિલંબ કર્યા વગર પથ્થરમારો કરતા બાળકીને કૂતરાના મોઢામાંથી છોડાવી હતી. વિપુલ રૈયાણી નામના યુવકે ફોન કરતા 108 દોડી આવી અને બાળકીને તાકીદે રાજકોટ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરી. બાળકીના શરીર પર નખ જેવા નિશાન મળી આવ્યા છે. 20 જેટલા નિશાન જોવા મળ્યા. જો કે બાળકી મળી ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી. હાલ બાળકીની સ્થિતિ સુધારા પર છે. બાળકી તોડાવેલી હતી અને બાળકી અમે જ્યારે જોઈ ત્યારે એના મોઢાની અંદર, કાનની અંદર ધૂળ ભરેલી હતી. બાળકીના આખા શરીર ઉપર ધૂળ હતું અને કૂતરો કરડેલો હોય એવા નિશાન હતા અને પાછળ કોઈ નખ મારેલા હોય એવા નિશાન હતા અને બાળકી પૂરતો શ્વાસ નથી લઈ શકતું, જેના કારણે એનું આખું શરીર ભૂરું પડેલું હતું. પછી અમે જ્યારે પબ્લિકે એવું કીધું કે કૂતરું ઉપાડીને જતું થયું કે અમે છોડાવીને પછી ફોન કર્યો 108 તમારી મદદ લીધી. અમે પેશન્ટને એમ્બ્યુલન્સમાં બેબીને લઈ અને પહેલાં તેને ક્લીન કરી, જ્યાં નખ વાગેલા હતા ત્યાં પાણીથી સાફ કર્યું, પછી એને ઓક્સિજન ચાલુ કર્યું અને પૂરતા શ્વાસ નહોતી બેબી લઈ શકતી એટલે અમે કૃત્રિમ શ્વાસ આપેલા અને પછી એને પ્રાથમિક સારવાર આપી અને એને કેટી ચિલ્ડ્રનમાં ડોક્ટર રવિ સાહેબ છે પીડિયાટ્રિક એને હેન્ડઓવર કરેલું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી અને ઉપપ્રમુખ કિશોર દોંગાએ વિવાદ બાદ રાજીનામું આપ્યાની માહિતી મળી. તેઓનું કહેવું છે કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ જાહેરાત કરી છે કે દલાલ મંડળનું અસ્તિત્વ નથી, હવે પછી દલાલ મંડળની જે કોઈ કામગીરી હતી એ તે સત્તાધીશો દ્વારા સંભાળી લેવામાં આવશે. સત્તાધીશો દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવે છે જેથી તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપે છે તેવું જણાવ્યું. ટાર્ગેટ કરવામાં આવે
ત્રણ વ્યક્તિઓ ઉપર આરોપ લગાડવામાં આવે કે જે કાંઈ વસ્તુ બને છે એ વસ્તુ આ ત્રણ વ્યક્તિઓથી બને છે. એના કારણે અમે અત્યારે મેં અને કિશોરભાઈ ડોંગાએ રાજીનામું આપેલ છે. બીજી વાત તે કરવું તો મારા અંગત પ્રશ્નોને લઈ પારિવારિક પ્રશ્નોમાં હોય એના કારણે સમય ન આપી શકવાના કારણે મેં રાજીનામું આપેલ છે. બીજી વાત કે જે ગાંડીવેલ માટે દૂર કરવા માટેનું જે આંદોલન હતું એમાં મુખ્યમંત્રીશ્રીએ અંગત રસ લઈ અને કામગીરી અત્યારે ચાલુ કરી દીધેલ છે અને આવતા દિવસોમાં અમારા ઉપર જે 32 જણા ઉપર કેસ થયા છે એ કેસને હળવા કરવા માટેની પણ ખાતરી આપેલ છે. એટલે હવે પછીના કોઈ કામમાં દલાલ મંડળના રહેતા ન હોવાના કારણે અમે રાજીનામું આપેલ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામણી અને ઉપપ્રમુખ કિશોર ડોંગાએ રાજીનામું આપ્યું હતું. વિવાદ બાદ રાજીનામું આપ્યું. મીડિયા અમદાવાદમાં વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની અનોખી પ્રક્રિયા કરી, જેમાં વિદ્યાર્થીઓએ કાચની બરણી, પ્લાસ્ટિકની બોટલો, જૂના ટાયર્સ, જૂના જીન્સ, ઘઉં, ચોખાના ખાલી કોથળા, પ્લાસ્ટિકના ખાલી ડબ્બા, તેલનો ખાલી ડબ્બો અને કેરબો, થર્મોકોલના કપ્સ, વાટકા એમ વિવિધ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને ડિઝાઇનર કુંડા બનાવ્યા હતા. વિદ્યાર્થીઓએ આ કુંડા શહેરના વિવિધ ગાર્ડન અને પબ્લિક પ્લેસ પર મૂકશે. આ કાર્યમાં 100 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા, જેમને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું. આ સાથે બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.